ना और बापूनगर विस्तार ना नेपाल नेपाल विजय चौक के अंदर एकत्र थे अभूतपूर्व मानव मेदनी मंच पर बैठेला अपने परिवर्तन पार्टी ना तमाम अग्रणी आप सब भाई ने बहन रथ यात्रा ने हम अपने विराम आप आज 35 दिवस थी चालती आ यात्रा नु अत्यारे समापन करिए। जुदा जुदा समय जुदा जुदा लोग मारी साथे हता। हूँ 35 दिवस त्या एक धरो अने एक धरा और रथयात्रा प्रवास जुदा जुदा विस्तार में थयो। एक पण खूणो एक पण जिल्लो बाकी रहेवा दीधो नथी। अने आ यात्रा दरमियान में जनताए अभूतपूर्व स्नेह आप्यो छे, जनताए अभूतपूर्व एवो प्रेम आप्यो छे, जनताए सहकारनी खातरी आपी छे, पुष्पोनी वर्षा करी छे, लागणी दर्शावा मोटे मोटे थी स्लोगन बोला छे, એમાં ભાઈઓ પણ છે અને બહેનો પણ છે। આદિવાસી સમાજ જેને આપણે ગણીએ છીએ કે આદિવાસી સમાજ એટલે આ હકીકતથી જાણકાર ન હોય એવો સમાજ, ભલે ગરીબ છે પણ એ સમાજની અંદર પણ परिवर्तन पार्टी ने हवा पहुंची गई। कोई एम कहतु हो के आदिवासी समाज ना मतो छे अमारा गजवा छे गजवा मा छे तो हूं एमने कहीश के एना गजवा हवे फाटी गया छे। जनता जागी गई छे। ए दलित समाज होय गरीब वर्ग होय ઝૂંપડાવાસી હોય મધ્યમ વર્ગ હોય ખેડૂત હોય કે ઇતર પ્રવૃત્તિ કરનારા તમામ લોકો હોય બધાને ખબર છે કે આ સરકાર કેવી રીતે ચાલે છે એની વાત હમણાં હું કહીશ। પણ એ પહેલા મારે તમને એક વાત કહેવી છે કે સુરતમાં વડોદરામાં અને આજે અમદાવાદમાં આ ત્રણેય જગ્યાએ જે રથનો પ્રવાસ આખા આખા દિવસ સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી જે થયો છે અને પછી જે જાહેર સભાઓ થઈ એ પ્રવાસ દરમિયાનમાં હું સતત લોકોના મોઢાના હાવભાવ જોતો હતો। અત્યારે સર્વે કરીને કેટલાક લોકો આટલી સીટ આને મળશે ને આટલી સીટ આને મળશે એવી વાતો કરનારા લોકોને હું કહેવા માંગુ છું કે ગપ્પા બાજીમાંથી બહાર જાઓ। 1952 થી જ્યારથી ચૂંટણી શરૂ થઈ તે વખતથી હું ચૂંટણી લડાવતો આવ્યો છું, લડતો આવ્યો છું, ભાષણો કરતો આવ્યો છું,
લોકોનો વિરોધ પણ સહન કરતો આવ્યો છો, લોકોનો પ્રેમ પણ મને દેખાયો, અને એમાં મને એક કુદરતે આવડત આપી છે, લોકોની લોકોનો ચહેરો અને લોકોની આંખો વાંચવાની, અને લોકોનો ચહેરો અને આંખો મેં વાંચી છે. હું હાથ ઊંચો કરું એ પેલા લોકો સામેથી હાથ ઊંચા કરે, તારે અંદર બેઠા હોય તો હાથ ઊંચો કરવાનો હોય ને, અભિવાદન કરવાનું, જીલવાનું કરવાનું. હું તમને મારો સર્વે કહીશ, મારો સર્વે એ છે, મેં લોકોની આંખો વાંચી છે, હાથ ઊંચો કરે ને તો મોઢા ઉપર સ્મિત હોય, ચહેરા ઉપર હાસ્ય હોય. કેટલાક લોકો કદી હૈસા જ નહીં હોય એવા લોકોએ હાથ ઊંચો કરીને મને લાગે છે કે પહેલી વાર હૈસા. આવા લોકોની ટકાવારી જો ગણીએ એના ઉપરથી આપણે કહીએ કે હાથ ઊંચો કરે અને પ્રેમથી હાથ ઊંચો કરે, એનો આંચકો છે ને એના ઉપરથી ખબર પડે. અને કેટલોક પણ આમ આમ કેટલાક બહેનો, મોટા ભાગના બહેનો ખબર ન હોય એમને કે આ શું ચાલ્યું, લોકો પછી ખબર પડે એટલે દૂર બારીમાં બેઠા બેઠા પાછળથી આપું છું. હું તમને કહીશ 75% લોકોએ 75% લોકો એમણે હાસ્ય સાથે હાથ ઊંચા કરી અને અભિવાદન કર્યું. દસ 15% લોકો એવા હશે કે માન માન હાથ ઊંચો કરે, અને 10-12% લોકો એવા હશે કે જેને પાછળથી ખબર પડી એટલે બારીના ખૂણામાંથી કે દુકાનના ઊંડાણમાંથી એને હાથ ઊંચો કર્યો. અને હું તમને એ પણ કહીશ કે નાના માણસો, કોઈ પાછળના વાળા હોય, કોઈ શાકભાજી વાળા હોય, રિટેલ નાનકડી વસ્તુ વેચતો હોય, કોઈ રિક્ષાવાળો હોય, કોઈ ટેક્સી વાળો હોય, આટલા એ સિવાયના નાના માણસો, આ એમાંથી 75% નહીં પણ 95% એ હાથ ઊંચો કર્યો. કોઈ એમ માનતા હોય કે ગરીબ માણસો એના ગજવામાં છે તો આ પરિવર્તનની હવા જ્યાં સુધી જબરદસ્ત રીતે પહોંચી છે અને આ ગરીબ માણસ એનું લોહી ચૂસાવું છે, આ ગરીબ માણસ એને મોંઘવારીને ભીસી નાખ્યો છે. અરે હું નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં મણિનગરમાં ફેરો છું, નરેન્દ્રભાઈ તમારે સર્વે કરાવવું હોય તો કરાવી લેજો, તમારો મત વિસ્તાર તમારી વિરોધમાં છે. પ્રજા ચારે તરફ પરિવર્તન જલ્દી માંગે છે કે જે ચૂંટણી હજી બહાર છે, અરે જલ્દી ચૂંટણી લાવો ને, અમારે આને કાઢવો છે. આ સાર્વત્રિક આખા ગુજરાતમાં આ શબ્દ છે, ત્યાં કોને પ્રસરાવ્યો છે મને ખબર નથી, એમાંથી ઉદભવ્યો છે. અને ઉદભવ્યો છે એ છે કે ભાઈ કેશુભાઈ દોડી દોડીને પાછળ આવે, પાછળ લઈ ગયો ખબર પડે કે આ રથ છે, કેશુભાઈ બેઠા છે, દોડીને પાછળથી આવે રથ દીવો ચાલતો ને, એ કેશુભાઈ આને કાઢજો. જનતા જાગી ગઈ, અને હું તો એમ કહીશ કે ગુજરાત પરિવર્તન પાર્ટી થી જનતા એક ડગલું પરિવર્તન કરવામાં આગળ છે. આજે વિશાળ જનમેદનીની અંદર આ મારો સર્વે હું તમને બતાવી રહ્યો છું.
કોઈ કોઈ માણસે મૂંઝાવાની જરૂર નથી કે આવતીકાલે શું થવાનું છે. અરે આવતીકાલે વિધાતાના લેખ લખીને જ પેડા છે, જે આપણે વાંચી રહ્યા છે. વિધાતાના લેખ એ છે કે આ સત્તા જવાની. પણ મને છાપાવાળા પૂછે, આજે ચાર પાંચ કેમેરા વાળા બીજા છાપાવાળાનો કોમન પ્રશ્ન કે શું ભાઈ તમને કેટલી સીટ મળશે? હું એને કહું છું કે હજી અમારો સંયુક્ત વિચાર તો કરવાનો બાકી છે, એટલે ચોક્કસ સીટ તો નહીં તમને કહું, પણ અમને બહુમતીથી વધારે સીટો મળવાની. આ પ્રજાની જાગૃતિ છે. હવે ગુજરાતનો મન દબાશે નહીં. અને આ કહ્યા પછી હું તમને કહું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે તે વખતે સરદાર સાહેબે કહ્યું છું, સિંહની છાતી રાખજો. એનો અર્થ કે કોઈથી ડરશો નહીં, કોઈથી બીતા નહીં, અને કોઈના ડરને ફેંકી દેજો. આજે આ ડરને ફેંકીને ઘણા બધા લોકો આ મંચ ઉપર આવીને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં મોટા મોટા યુનિયનો વાળા, મોટી સંસ્થાઓ વાળા, અને ઘણા બધા હજારોની સંખ્યામાં જેમનું સંખ્યાબળ છે સંસ્થાઓ વાળા, એ લોકોએ આ મંચ ઉપર આવીને જાહેર કર્યું છે કે અમે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈએ. આ દરેક જગ્યા ઉપર હું ગયો ત્યાં જોડાયા જ છે. કદાચ એવી સ્થિતિ બને કે સમગ્ર સમાજ એક થઈ જાય, હું અપીલ કરું છું દરેક જગ્યા ઉપર કે પરિવર્તન જોતું હોય તો નાતિવાદને છોડો, સંપ્રદાયવાદને છોડો. હિન્દુ મુસલમાન બધા ગુજરાતમાં વસે છે, ક્રિશ્ચિયન આ ગુજરાતમાં વસે છે. આ ચૂંટણીમાં આપણો સંપ્રદાય કયો, ધર્મ કયો, જ્ઞાતિ કયો, એ એક જ છે કે ગુજરાતનું હિત. ગુજરાતમાં અહિત થઈ રહ્યું છે એનું પરિવર્તન કરવું છે, અને માટે પટણી સમાજ જોડાયો, એના પ્રકાશભાઈ મહામંત્રી જોડાયા, ગુજરાત ઝૂંપડા મહાસંઘના પ્રમુખ જેના 8 લાખ સભ્યો છે મોહનભાઈ બાવરી, આ એ જોડાયા, હરકાનભાઈ વ્યાસ જેઓ કિસાન સેવા સમિતિ પાટણ, કિસાન સેવા સમિતિ ચાલે આખા ગુજરાતમાં, એ જોડાયા, પ્રજ્ઞાબેન મહેતા એ જોડાયા, અને ગેરસમજ કરીને છાપાની અંદર ખોટા ખોટા નિવેદનો કરનારા લોકોને હું કહું છું કે આ તમારા મોઢે તમાચો છે, આમાં ક્યાંય એક પટેલ છે? આ પટેલોની પાર્ટી, પટેલોની પાર્ટીનો પ્રચાર ખૂબ કર્યો, આ જનતાની પાર્ટી છે, એમાં પટેલો છે, ક્ષત્રિયો પણ છે. અમને અહીં સાફો બાંધનાર અને હાથમાં તલવાર ત્રણેયને આપનારા છે ને, એ ઠાકોર સમાજના આગેવાન છે. એમાં બ્રાહ્મણ છે, વાણિયા છે, તમામ જ્ઞાતિના લોકો છે. ફરીએ છીએ એમાં મુસ્લિમ ભાઈઓ સભાઓની અંદર મોટી સંખ્યામાં આવે, અને છતાંય મુસ્લિમ ભાઈઓને હું કહેવા માંગુ છું કે મુસ્લિમ ભાઈઓ, કોંગ્રેસ એમ માને છે કે આ અમારી મુસ્લિમો વોટ બેંક છે,
એ અમારી સભા પૂરી થાય એટલે મુસલમાનો અમારી પાસે આવીને દોડે કે શું ભાઈ અમારે આ કલંક મિટાવી દેવું છે, આ વોટ બેંક કોંગ્રેસની છે ને કલંક મિટાવી દેવું છે, અમને પરિવર્તન પાર્ટીના સભ્ય પદની બુક ક્યાંથી મળે, અમારે બધાને સભ્યો બનાવવા છે. આ પોણા બે મહિનાથી સભ્ય પદનું આંદોલન ચાલતું હોય અને હજી અધિકારીઓ હમણાં જ બધા 15 દિવસ પહેલા પૂર્ણ થયા હોય બધા સ્થાન ઉપર, એમને ખબર ન હોય કે ક્યાં મળે. અને આ એક જ દોકલ ભરાવ નથી, ઘણી સમિતિને દિવસે હું મુસ્લિમ ભાઈઓને આહ્વાન કરું છું, રાષ્ટ્રવાદી મુસલમાનોને, જેમને આતંકિત પ્રવૃત્તિ કરનારા છે એને તો અમે છોડવાના જ નથી, જેને પ્રજાનું હિત નથી માત્ર લોકોને ગુમરાહ કરવા છે એવા લોકોનું સ્થાન નથી. આવો, એવા લોકો તો મુઠ્ઠીભર છે, સામાન્ય મુસ્લિમ ભાઈઓ છે, પોતાના પેટ પૂરતું રડે છે, એને એના બાળકોનું એજ્યુકેશન જોઈએ છે અને એને જોઈએ છે થોડો ધંધો, એની માગણી બીજી વધારે નથી. એ ઝૂંપડામાં મોટા ભાગના લોકો રહે છે. આવો સમાજના પ્રવાહમાં સાથે મળીને આ ગુજરાતને ચરકથી સાચા અર્થમાં આપણે કરીએ. અને આ કરવા માટે સરદાર સાહેબે કહું છું, એમાં સરદાર સાહેબે સાચી શ્રદ્ધાંજલિ એ છે કે સરદાર સાહેબ પૂજ્ય ગાંધીજી એ વખતના આગેવાનો, એમને અંગ્રેજો દાદેશની વસ્તીને ગુલામ માનતી હતી, આ દેશની વસ્તીને ગુલામ માનતા હતા અંગ્રેજો, અને અંગ્રેજો ગુલામ માનતા હતા. એ અંગ્રેજોને આ લોકોએ ઘર ભેગા કર્યા અને ઇંગ્લેન્ડ ભેગા કર્યા. અને એક બીજો અંગ્રેજ નથી, અંગ્રેજના માનસ વાળો છે અને એનું નામ છે, એને કહ્યું છે નમો ગુજરાત. ગુજરાત મારી પાસે નમી જાય, ગુજરાત ભયભીત થાય, ગુજરાત દબાયેલું રે, ચંપાયેલું રે. વ્યક્તિ પૂજા, એક જમાનો હતો તે વખતે ઇન્દિરાબેન ગાંધી માટે કોંગ્રેસના આગેવાનો એમ કહેતા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા. એ કોંગ્રેસનું ચાલ્યું નહીં, આ દેશ લોકશાહીમાં માને છે. અને નરેન્દ્ર મોદી એમ માનતા હોય કે નમો ગુજરાત, અને ગુજરાત દબાયેલું હોય માટે નમો ગુજરાત. આ સામંતશાહી મનોરમ પ્રતિમાંથી નીકળેલો વાક્ય છે, સરમુખત્યારશાહી તરફનું આ વાક્ય છે. એક જમાનામાં ગોબેલ્સ, હિટલરે અનેક લોકોની કતલ કરી, લાખોની કતલ કરી, એનો એક આગેવાન ગોબેલ્સ એમ માનતો હતો. જૂઠ બોલો એ ચોખ્ખે ચોખ્ખું કહેતો, જૂઠ બોલો જૂઠ બી જોર સે બોલો, ઓર લગાતાર બોલતે રહો. તો કભી જાકર કે જૂઠ સચ હો જાય, લેકિન જૂઠ હી જૂઠ રહેતા હૈ, સચ કભી બન નહીં સકતા, કભી સચ નહીં બન સકતા. નરેન્દ્રભાઈ જૂઠાણાનો ઉપયોગ કરો કે ખૂબ, અને જૂઠાણાનો ઉપયોગ કેવી રીતે કરેલો? હું હમણાં આદિવાસી ક્ષેત્રમાં 3 દિવસ પહેલા હતો દાહોદમાં, મને તો ખબર નથી ને દાહોદ વડે અમને મને કહ્યું મંચ ઉપર કે અહીં આવીને અમને કહી ગયા છે
ए लाहौर वासी आदिवासी भाइयों, तमे मारी पड़खे उभा रहो ने, आ 5 वर्ष पहला की दिल्ली बात है, तो हूँ तुम्हारा दाहोद ने दुबई बना दी। हमें वो लोग घोड़ो आदिवासी समाज, इन्हें दुबई से भी खबर दी, इन्हें दुबई बना दी देना चाहिए। हूँ मोरबी जो तो मोरबी बड़ा है, मैंने फिर अभी तो मंच पर सभाओं पर भाषण करते जब बात करती बोला हूं जे आ बात करते तो मन के आई वचन आपी गया छे के तमारा मोरबी ने हूं पेरिस बनावीश, पेरिस तमारा माथी कोई पेरिस शब्द कोई नहीं पण सांभळ्यो, आ फ्रांस नो दुनिया नो मोटा मोटा जे 4-5-6 शहरों से पैकी नो पेरिस छे, फ्रांस में आवेलू छे। भावनगर में गया, भावनगर में हमारा जड़पिया जी बात करी, बोलो नाड़ियर ने की ये विस्तार में भावनगर नो मंदिर पुराई गयो छे, अने पुराई गयो छे एटले ग्रेडिंग करीने हूं तमारो दरियो खुलो करी नाखे, अने हूं तमने होंगकोंग बना भी दे। दक्षिण गुजरात में थयुं કે હું તમારા દક્ષિણ ગુજરાતને અમેરિકાનું બ્રાઝિલ બનાવી દઈશ, આ વાત કરતો હતો હું પાલનપુરથી બાજુમાં વડગામ નામનો એક તાલુકામાં ત્યાં સભા હતી, હું વાત કરતો હતો તો મને પાછું તો અહીંયા વચન આપી ગયા, બીજું સેના વચન આપી ગયા છે કે તમારા વડગામના 3-4 તળાવો છે ને હું ભરી દઈશ, એને 5 વર્ષ થઈ ગયા એક ટીપોય પાણી આવ્યું નહીં। झूठ बोलो, जोर से बोलो, लगातार बोलो, लोग ओळखी गया छे कि आ झूठो मणस छे। होळीना दिवसोनी अंदर उतासनीना दिवसो में क्या क्या के भी हरीफाई थाय, अने हरीफाई एवी थाय छे त्यारे मूर्खाओनुं सम्मेलन थाय, मूर्ख माणसोनुं सम्मेलन टीका, પછી એનો જે ચેરમેન હોય જાહેર કરે કે મહામૂર્ખ કોણ, તો એને મહામૂર્ખનું બિરુદ મળે। મૂર્ખોના સંમેલનમાં ચર્ચા પછી મહામૂર્ખનું બિરુદ મળે, એમ તો જૂઠા બોલાવવાનું જો સંમેલન થાય ને, જૂઠા વધુમાં વધુ જૂઠું કોણ બોલી શકે છે, તો નરેન્દ્ર મોદીને પહેલો નંબર મળે। ઉદ્યોગમાં તો પહેલો નંબર નથી આવ્યો, એમાં જૂઠું બોલ્યા છે, વાઇબ્રન્ટ કર્યા, વાઇબ્રન્ટ, પણ એ વાઇબ્રન્ટ માંથી નીકળું નહીં થાય। અત્યારે ગુજરાત ઉદ્યોગના ક્ષેત્રમાં 5મા નંબરે છે, અને હું હતો તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્રની હરીફાઈ ચાલતી હતી, કોઈ વખતે ગુજરાત પહેલો નંબર આવે, કોઈ વખતે મહારાષ્ટ્ર પહેલો નંબર આવે, અને આટલા કરોડોના અબજો રૂપિયા ખર્ચ્યા પછી ગુજરાત અત્યારે ઉદ્યોગના વિકાસમાં 5મા નંબરે છે। આમાં વિકાસ ક્યાં કર્યો તમે? મારા વખતે 7,000 કરોડ રૂપિયાની ટેક્સની આવક હતી, ગાંધીનગરના ખજાનામાં ટેક્સ ભરાતો 7,000 કરોડ રૂપિયાનો। હમણાં સુરેશભાઈ વાત કરી ને કે અમે નીવડી ચૂકેલા છે, તે વખતે પ્રશ્નો ઉભા થતા, તમે રાહત આપો છો, આટલી બધી જાહેરાત કરો છો, તો પૈસા ક્યાંથી લાવશો? કારણ કે એના વ્યાજબી કારણ હતું પૂછવાનું, એને આગલે વર્ષે કોંગ્રેસનું શાસન હતું, અને કોંગ્રેસના શાસનમાં 21 વખત ઓવરડ્રાફ્ટ લીધેલો, ઓવરડ્રાફ્ટ અમારી પાસે પૈસા નથી, કેન્દ્ર પાસે દોડે કે અમને ઓવરડ્રાફ્ટ આપો તો અમારું રાજ ચાલે, અમે પગાર ચૂકવી શકીએ। 1 વર્ષમાં 21 વખત ઓવરડ્રાફ્ટ લીધો, અને હું કોઈ અર્થશાસ્ત્રી નથી,
પણ તળપદી અર્થશાસ્ત્ર ને જાણું છું. હું તળપદી અર્થશાસ્ત્ર ની રીતે જાણનારો એક ખેડૂત પુત્ર, ખેડૂત 25 વર્ષ સુધી ખેતી કરી છે ખેડૂત. એમણે એમ કહ્યું કે ભાઈ મારા હાથમાં શાસન આવશે, હું એકે વખત ઓવરડ્રાફ્ટ નહીં લઉં. કારણ કે મને ખબર હતી કે એ જે તેજુરી છે ને, સરકારી તેજુરી, એ લાંબા સમયથી એમાં કાટ લાગી જાય. કાટ લાગે પછી ઝીણા ઝીણા કાણા પડે, પછી લાંબો સમય થાય ને તો મોટા મોટા બાંકોરા પડે. એ આ બાંકોરા ભ્રષ્ટાચારના, એમાંથી પૈસો સરી જતો. હું જો અટકાવું ને તો મારે ઓવરડ્રાફ્ટ લેવો ન પડે. અને એનું પતરું બદલાવી નાખ્યું, નીચેથી ને વેલ્ડિંગ કરી નાખ્યું. તોલા બાંકોરા બંધ થઈ ગયા, પૈસો ભરાવા માંડ્યો. અને એ હાથમાં, આપણા હાથમાં 27 વર્ષમાં એક પણ વખત ઓવરડ્રાફ્ટ લીધો. આ સ્થિતિ આપણે જો ધારીએ તો કરી શકીએ એમ છે. ગુજરાતના ગરીબોને આપણે આપવું છે. ગુજરાતના ગરીબોને હું કહેવા માંગુ છું, જે લોકો આજે જે ધંધો કરે છે, મહેનત કરીને રડીને પોતાનું પેટિયું ભૂરે છે, એવા મહેનત કરસ માનવીઓનો અમે ક્યાંય ધંધો છૂટવશું. આ સરકાર ચૂંટવી રહી છે, ધંધો રોડ ઉપર બેઠા છે. રોડ પોળા કરવાના નામે આ બધું થઈ રહ્યું છે. પણ રોડ ને રસ્તો, બીજી રીતે પણ ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય છે. ઓલ બ્રિજ બનાવીને કોઈના પેટ ઉપર પાટું મારવું, એવું રોજગારી જૂઠવી લેવીને માણસ જાય ક્યાં? આ નથી થવા દેવું. ગરીબ માણસોને હું કહેવું કહી રહ્યો છું કે અમારે કોઈની રોજગારી જૂઠવી જૂટવવી નથી. વિકાસ કરવો છે એના બીજા રસ્તા છે. અરે પેલા દલિતો, એના ઉપર અત્યાચાર. હમણાં 3 મહિનાની અંદર 2 વખત દલિતો ઉપર ગોળીબાર. અરે ગોળીબારના નિયમ છે, એને છાતીમાં ગોળી ન મરાય. પેલા છાતી ઉપર ગળામાં ગોળી ન મરાય. પહેલા ગોળી મારવી હોય બહુ ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ તો પગમાં મળે, માણસ મરે નહીં. પગમાંથી ન થાય તો સાથળમાં મારો. આ દલિતોને સીધી ગોળીઓ દીધી છે ને, એ છાતીમાં ધરવી દીધી છે. આ જઘન્ય કૃત્ય આ સરકારે દલિતોની વિરુદ્ધનું કર્યું છે. આ હમણાં સુરેશભાઈ થયું, હા, અમારા બેકાર યુવાન જાય ક્યાં? ગ્રેજ્યુએટ કરવાનું આપણે પેટે પાટા બાંધીને એને મા બાપ એને ભણાવે. છોકરો ભણે પછી ક્યાં જાય? નોકરી મળે નહીં, પગથિયા ખિસ્સા કરે, એના મા બાપ એની ફરજ બજાવે, છોકરાને પરણાવે. છોકરો હોય બેકાર, પરણાવ્યા પછી 1-2 વર્ષની અંદર બાળક આવે, એ બાળકને દૂધ જોતું હોય, એના પૈસા ક્યાંથી આવે? છોકરો બેકાર. એને બેકાર, એના મા બાપ સામે હાથ લાંબો કરે. એ મા બાપ દવા વગર પગ ઘસડતા ઘસડતા મરી જાય ત્યારે જુવાન હૈયાની અંદર વેદના કેટલી હશે કે મમારું ભણતર શું કામનું છે, કેટલું દુઃખ હશે. એ દુઃખને આપણે હળવું કરવું છે, એટલા માટે જુવાનોને બેકારી ભથ્થું આપવું છે. આ ભણેલા જુવાનો બેકારી ભથ્થું આપે. પેલો ખેડૂત આત્મહત્યા કરે, હજારો ખેડૂતો આત્મહત્યા કરે, 1 મહિનાની અંદર 36 ખેડૂતોએ આત્મહત્યા કરી. અરે તમારામાં દયાનો છાપો છે?
કે ઓલા ખેડૂત ને ઘરે જઈને આશ્વાસનના બે શબ્દો તમે તો દયાનો છાપો એવો એ ખેડૂતને મદદ કરવા માટે સરકાર આવતી નથી. કપાસના ભાવ ઉતરી ગયા તો કપાસના ભાવ ઉતરી ગયા આ વર્ષે તો રાજ્ય સરકારે કેન્દ્રને એમ કહ્યું કે તમે કરતા કેન્દ્ર વાળા કહે કે તમે તો કઈક કરો, તમે કરતા નથી. હું મુખ્યમંત્રી હતો તે વખતે મુખ્યમંત્રીનો તો મંત્રી હતો ખેતીવાડીનો, અને તે વખતે કપાસના ભાવ ઉતરી ગયા તો રાજ્ય સરકારે સીસીઆઈની ટેરર ઊંચા ભાવ આપીને ખેડૂતનો કપાસ ખરીદો. અરે ખેડૂતને મદદ જ આપો, ખેડૂત આત્મહત્યા શું કામ કરે છે, નિસહાય થઈ ગયો, બેરલ ખરાબ થયો, એનો પાક નિષ્ફળ ગયો, હું કેવી રીતે જીવીશ, મારા કુટુંબને જીવડાવીશ, આની ચિંતાની અંદર આત્મહત્યા કરે છે. એને એક રૂપિયો પણ કોટનમાં રૂમાં કપાસમાં ભાવ વધારો આ સરકારે આપ્યો નથી. આ સરકાર દયાહીન છે. અહીંયા શહેરી ક્ષેત્રની બાળકોને ઉઠાવી જાય છે, હજારો હજારો બાળકો ઉઠાવીને લઈ ગયા. એ હજારો જે બાળકોને ઉઠાવીને લઈ ગયા, આ લોકો ના બે ઘરે ઉજો છે, એક દીકરીનું ઘર હતું, એક દીકરાનું ઘર હતું. દીકરાને ઘરે ગયો, કાળો કલ્પાંત ચાલતો હતો. એ છે કે અમારો દીકરો મૃત્યુ પામ્યો ને બે ત્રણ વર્ષમાં ભૂલી જાય, એનું દુઃખ અમો જ ભૂલી જાય, પણ દીકરો જીવતો હોય ક્યાં ગયો છે, એને હાથ પગ ભાંગી નાખ્યા હશે, હાથમાં સકોરું લઈ અને રેલવે સ્ટેશન ઉપર પગ ઘસતો ઘસતો ભિખારી બનાવ્યો હશે, એની કિડની કાઢી લીધી હશે, વેચી નાખી હશે, મારી નાખ્યો હશે. દીકરીના મા બાપ છે, મારી દીકરી નાની હતી, બે ત્રણ વર્ષ સાચવીને વેસ્યા વાળે ધકેલ છે, ભૂલી ન શકાય એવું દુઃખ. અને એ માણસો 150 સંખ્યાની અંદર નરેન્દ્ર મોદીને મળવા માટે ગયા તો કે નહીં 3 કિલોમીટર દૂર ઉભા રાખી દીધા, નહીં જવા પોલીસે રોતા. અરે ભાઈ આનું દુઃખ તો કોઈ સાંભળો, એ દુઃખ નથી સાંભળવું અમને, હું તમને એ કહ્યું કે અમને 10 વર્ષોનું પ્રતિનિધિ મંડળ જવા દો, એ પણ જવા નહીં મળે, દયાહીનતા, ખેડૂતોના આત્મહત્યા, આ બાળકો ઉપાડી જાય એના લોકોની વેદના સાંભળનાર કોઈ નથી. પ્રજા ક્યાં જાય, મુખ્યમંત્રી પાસે ન જાય તો એમને ઉપાડી ઉપાડી પોલીસની વાનમાં ઠાંસી ઠાંસી ભરી અને દૂર મૂક્યા, મુખ્યમંત્રીને ન મળ્યા. કારણ કે મુખ્યમંત્રી પાસે જાય તો આ હકીકત સાચી છે, એના માટે કંઈક ઉપાય કરવાનું વચન આપવું પડે, એનાથી આ સરકાર ભાગે. કવિ કલાપીએ કહ્યું છે, દયાહીન થયો નૃપતિ, નૃપતિ એટલે રાજા, રાજા એટલે મુખ્યમંત્રી, દયાહીન થયો નૃપતિ, રસહીન થઈ ધરા, ધરાથી જમીનમાંથી રસ કપૂર બીજા. આ ધરાનું ધાવણ ચાવીને સમાજ આગળ વધે છે, એ સમાજમાંથી પણ રસ કપૂરી થાય. ગુનાખોરી વધી, મોટા પાયા ઉપર ગુનાખોરી ચાલે છે, ખૂન લૂંટ બળાત્કાર ધાડ, લાખો લાખોની સંખ્યાની અંદર નરેન્દ્ર મોદીના શાસનમાં ગુનાખોરી વધી છે. પ્રજાને હું કહેવા માંગુ છું કે કોઈનો મારો કાલે આવ્યો આજે આવ્યો, સગાનું ખૂન થયું, દીકરાનું ખૂન થયું,
ढाल पड़ी, लूट चाहिए, बैन दिखरी ऊपर बढ़ाता क्या, अरे कोकलो भरो आजे आयो आने रफ्तार जो चाले गुना खोरी तो आवता दिवसों में आपड़ो वारो था माटे बदलो समाज माटे बदलो अपना माटे बदलो बदली नाखो आ सरकार बदली नाखवा माटे छे ने अपना सिनेमा क्या खोटू करती आ सरकार इने आपो वोट ज ने अपाओ अपना वोट बीजा ना वोट पण अपाओ मेरे सीने में नहीं सिर्फ मेरे सीने में नहीं तेरे सीने में तारी छाती मां तारा दिल मां मारा दिल मां नहीं तारा दिल मां आग लगनी चाहिए लेकिन आग लगनी उठो जुवानो उठो खेडूतो उठो समाज ना बाकी ना लोको उठो गरीबो उठो दलितो उठो हिंदू अने मुसलमानो बधा नागरिको अपना दिल में आने माटे छे ने आग जलावी पड़े परिवर्तन निश्चित बने भाइयों हाँ सरकार ने अपने थोड़ा प्रश्न पूछो आ सरकार ना प्रश्न पूछो ये पहला आ गुजरात ने अंदर मजूरों ना प्रश्नों से शोषण चाले थे और मजूरों ने पण विश्वास आपवा मांगू छु कि अमे तमारी तरफेण मां छे हमणा कह्युं ने गोर्धन भाई काम धेनु ना मोढ़ामां काम धेनु लगाय काम धेनु ना मोढ़ामां नथी जतुं घासनो एक सूकू तड़कू गाय ने घास जोई ગાયના મોઢામાં નથી જતું ઘાસનું એક ટૂંકું કણકલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય આ સરકારમાં મુઠ્ઠી ભર લોકો એ આખલાઓ છે બહુ મોટા ધનપતિઓ અને ઉદ્યોગપતિઓ આ પ્રજાનું ઉજ્જવલ છોકું ચણકલું સમાજના મોઢામાં નથી જતું અને આખલાઓ ચરી જાય છે અબજો અબજો રૂપિયા મારા વખતે 7,000 કરોડ ની આવક હતી છતાંય નર્મદાની નહેર બંધાતી હતી નર્મદા ડેમનું કામે ચાલતું હતું વિકાસનું કામે ચાલતું હતું કેટલા બધા મોટા રસ્તા 4 લેન મારા વખતે થઈ ગયા અરે આ અમદાવાદનો રિંગ રોડની મંજૂરી મેં આપી છે ઇન્ફોસિટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી હા એની મંજૂરી નહીં એને તો અમલીકરણ પણ કરી નાખ્યું ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીનું શિક્ષણ ગાંધીનગરમાં વ્યવસ્થિત મળે એના માટેની કોલેજ ઉદ્યોગપતિઓને કહીને કરાવી સાયન્સ સિટી બનાવ્યું અરે આ ખેડૂતને સાયન્સને કોઈ સંબંધ હોય મને લાગ્યું કે આ કરવું જોઈએ મારી પાસે રજૂઆત થઈ આ થવું જોઈએ આ સાયન્સ સિટી અમદાવાદમાં કરાવનાર અધૂરું પડ્યું છે નરેન્દ્ર મોદી આગળ ચલાવતા નથી શું તમે તેનું બતાવો તો ખરા ગુજરાતને અને એટલે માટે પ્રશ્ન ઉઠાવું છું સરકારી કર્મચારીઓના પ્રશ્નો છે અને ફિક્સ પગાર વાળાનું તો તમે શોષણ કરો છો આ ફિક્સ પગાર વાળા 2,500-3,000 ની અંદર એ બહેન હોય કે ભાઈ હોય વિદ્યા સાહેબો ફલાણા સાહેબો એનું તમે શોષણ કરો છો આપણે એ બધા શોષણમાંથી મુક્તિ આપવી છે કર્મચારીઓના સાચા પ્રશ્નો છે ને એનું નિરાકરણ લાવવું છે બોલો મોદી હું તમને પ્રશ્ન પૂછું છું
કે નર્મદા નહેર 64,000 કિલોમીટર કરવાની બાકી, નર્મદાનું પાણી જો ખેડૂતને મળ્યું હોત, નર્મદાનું પાણી તો આત્મહત્યા ના પેલો કરતો હોત, એને માટે જવાબદાર કોણ છે? તમે નહેરો કેમ ન માંગી? 2008 સાલની અંદર આ તમામ માળખું પૂરું કરવાનું હતું, તમે જાહેર કર્યું હતું, એને 4 વર્ષ રહ્યું નીકળી ગયા. 1 વર્ષની અંદર નર્મદાનું પાણી પહોંચી ગયો તો ગુજરાતમાં 10,000 કરોડનું ઉત્પાદન વધે, વધે શબ્દ વાપરો. 4 વર્ષની અંદર 40,000 કરોડ નું ઉત્પાદન વધી ગયેલું હોત, ખેડૂત પાસે ગયું હોત, ગામડામાં ગયું હોત, એમાંથી ખેડૂત ખરીદવા માટે નીકળો હોત, નાના વેપારીઓનો ધંધો ચાલતો હોત, ગુજરાત તરક્કી તરફ ચાલતો હોત. કેમ તમે ના બાંધો અત્યારે? આજને તબક્કે મેં બાંધી, મને રહેવા ન દીધો મારી પાર્ટીએ, કારણ કે હું માનવા વાળો હતો શિસ્તમાં, કે વ્યક્તિ કરતા પક્ષ મહાન, અને પક્ષે મને આદેશ આપ્યો, હસતા હસતા છોડી દીધું 2 વખત. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું કે હું બેઠો છું જેવી રીતે કૌરવોને દરબારની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, તે વખતે પાંડવો નીચું મોઢ માથું રાખીને બેઠા હતા, ભીષ્મ પિતામહ આંખો મીચી ગયા હતા, અને દ્રોણાચાર્ય જેવા ગુરુ એ આડું જોઈ ગયા હતા, અને દ્રૌપદીના ચીર ખેંચાતા હતા. શ્રી કૃષ્ણ ન હોય તો દ્રૌપદીની રાજ રાખનારો કોઈ નહોતો. મારા મનમાં ઉપસ્થિત થયો પ્રશ્ન, બબયો ખાતું છોડી દઉં છું? વ્યક્તિ કરતા પક્ષ મહાન છે, વાત બરાબર છે, પરંતુ પ્રજાના ચીર હરણ જયારે ચાલતા હોય, પ્રજા દુઃખી હોય અને કોઈ બોલતું ન હોય, આને કોઈ પડકારતું ન હોય, તો મારે બેઠી રહેવું? અરે પાંડવો તો જુગાર રમાતા, હું ક્યાં જુગાર રમવા માંગુ છું? અને પછી મારા મનમાં પ્રશ્ન ઉઠો કે વ્યક્તિ કરતા પાર્ટી મહાન છે, વાત બરાબર છે, પણ પાર્ટી કરતા પ્રજા એથી મોટી મહાન છે. અને આ વાત લઈને હવે જયારે નીકળો છું, તે વખતે એક તલવાર નથી નીકળી, એક શાંતિ આવી, 3 તલવાર નીકળી, પ્રજાના દુઃખ દર્દો કાપવા માટે આ પાર્ટી છે. કરી બતાવવું છે કે ગરીબોનો ગરીબી કેવી રીતે હળવી થાય. મને આજે રક્ષામાં એક બેન મળ્યા કે હે બાપા, નીચે ઉભરેલી રથમાં હું સાંભળતો હતો કે અમારા ગરીબને ગરીબી હટે ને એવું કંઈક કરો ને. આ પ્રજાની લાગણી છે, સમાજ એને માટે કરુણાદાર, અને સરકાર એને માટે ઉપાય કરે. આ કરવું છે આપણે, આ પુણ્યનું કામ છે. મકર સંક્રાંતિના દિવસે આપણે ગાયોને ઘાસ નાખીએ, કોઈને દાન આપીએ, કોઈને અનાજ આપીએ, કારણ કે પુણ્ય કમાવવું છે. આ વખતની ચૂંટણી હું સમાજને કહેવા માંગુ છું કે આ દુઃખ દર્દોથી ભરેલો સમાજ છે, એને એમાંથી બહાર કાઢવા માટેની કોશિશ અમે કરી રહ્યા છીએ. તે વખતે આ પુણ્યનું ચૂંટણીમાં મત જ નથી આપવાનો, પરંતુ આ પુણ્યનું કામ કરવાનું. અને એ વખતે આ જે વિશાળ સંમેલન છે એમાં મોદીને હું પૂછું છું કે તમે કેનાલ કેમ ન માંગી, છતે પાણીએ નર્મદા ડેમમાં પાણી ભરેલું ગયું છે, 64,000 કિલોમીટરની નર્મદાની કેનાલ કરવાની બાકી, 2008 બધું પૂરું કરી નાખવાનું હતું. જવાબ આપ, પ્રજા પરેશાન છે, પ્રજા ત્રસ્ત છે,
हमारे हर हाथ को काम, दरेक हाथ ने काम आप गुजरात ना 6 करोड़ मानस ना 12,000 काम करवा लायक जितला से तेतला ना हाथ ने हर हाथ को काम और हर खेत को पानी, हरेक खेतर ने पानी विविध रीते केवी रीते मड़े कल्पसर बनाव से नहीं करता। गोर्धन भाई कहू के नारियल नाखी दीजिए, 6 वर्ष थी गया, 8 वर्ष थी गया, झूठ बोलो जोर से बोलो लोगों भूली जा। आ सरकार ने 1 मिनिटे रहेवानो अधिकार छे, अने माटे आपणे दुनिया में आवु थाय त्यारे बळवो थाय छे, सशस्त्र बळवो थाय छे, हिंदुस्तान लोकशाही ने भरेलू छे, एनो उपाय एकमात्र छे चूंटणी बदली नाखवाने। बीजो प्रश्न छे, चूंटणी वक्ते 2007 में विधानसभा में वचन आप्युं हतुं के स्थापित वीज शक्ति अमे 5 वर्षनी अंदर 2007 अने 2012 20,000 मेगावॉट करशुं, प्राइवेट अने सरकारी बनी, अने अत्यारे 10,214 मेगावॉट। तमे 20,000 नु वचन आप्युं हतुं, केम निष्फळ गया? अरे तमारी पासे टैक्स ना पैसा आवे छे, मारी पासे तो 7,000 करोड़ में लोगों पर 1 रुपया नो वधारा नो टैक्स नाख्यो नतो, तमे तो वधारा नो टैक्स एटलो बधो नाख्यो छे के प्रजा ना खिस्सा खाली करी नाख्या, कमखेरी नाख्या। ते वखते 7,000 करोड़ नो टैक्स, अत्यारे 51,000 करोड़ नो प्रजा पासे थी तमे टैक्स नो, प्रजा ने गरीब बनाव, मोंघवारी में तमे वधारो करो, प्रजा क्या? आ दुख ने दर्दो पछी चूंटणी जाए जे कूपा तमे कहू तू के गुजरात ना दरेक घर ने वीज जोड़ाणा में आप दे, प्लानिंग कमीशन 2012 में कीधू के राज्य नी अंदर मात्र 55% वीज जोड़ाण घरना में, तमे कहू छो के घरे घरे पानी आपी देशु नळथी अने पीवानु शुद्ध पानी नथी मळतुं, एने कारणे पानी जन्य रोग गुजरात में फाटी निकळ्या छे, छते पानी पहोंचतुं नथी, पीवानो पानी जवाब आपो, नथी एनी पासे कोई जवाब, कारण के मेळाओ में राखे छे, हमणा सद्भावनाना उपवास कर्या, अरे सद्भावनाना उपवास करो पण 5 स्टार होटल जेवा तंबू में, एमां एसी गोठवा, एनी अंदर 5 स्टार होटल में सद्भाव होय ने, 1 दिवसना 10,000 रुपया भाड़ू लिए एने 5 स्टार होटल कहेवाय, आ एवी 5 स्टार होटल नी अंदर तमे रह्या उपवास कर्या, ઉપવાસ? આપણું છોકરું બાળક નિશાળ જાય કેટલા વાગે જાય? 11 વાગે રોટલો ખાઈને જાય, 5 વાગે છૂટે, આવીને પાછો રોટલો ખાય, નરેન્દ્ર મોદીના ઉપવાસ ખાઈને જાઓ 11 વાગે જાઓ, ઉપવાસ શરૂ થાય 11 વાગે, રોટલો ખાઈને જાઓ ઉપવાસ, અને 5 વાગે આવીને ખાઓ, 11 થી 5 ના ઉપવાસ કોઈ જોયા છે? હિન્દુઓમાં ઉપવાસ હોય 24 કલાક, સવારથી ઉપવાસમાં બીજી દિવસ સવાર સુધી, મુસ્લિમ ભાઈઓમાં હોય રોજા રાખે, વહેલી સવારમાં ખાય, આખો દિવસ પાણી પણ ન પીએ, રાતના ખાય, જૈનોમાં પણ ઉપવાસ હોય, અને જૈનોમાં ઉપવાસ હોય 3-3 દિવસ સુધી કંઈ ખાય નહીં, 3 દિવસ સુધી પાણી સુધા ન પીએ, ઉપવાસ એ તપશ્ચર્યા છે, એ તપ છે, નરેન્દ્ર મોદી તમે ઉપવાસની મત કરી છો, આપણી જે ધારણા ને શ્રદ્ધા છે એની મત કરી કરો છો, 11 થી 5 ના કોઈ દિવસ ઉપવાસ,
અને એમાં એને ખર્ચ કર્યો 34 સદભાવના ઉપવાસ કર્યા 160 કરોડ 160 કરોડ નો પ્રજાનો પૈસો બેફામ રીતે દરેક જગ્યાએ ઉડાવતી રીતે ચલાવે છે. આ એમનું શાસન છે. અરે એટલું જ નથી, ભીડ અહીં જે આવી છે હવે મોટા પાયા ઉપર આવ્યા છે લોકો પ્રેમથી. ભલે બસમાં વસો ત્યાં બધી વ્યવસ્થા કરીને આવ્યા છે, ગજમાં વાતી પૈસા કાઢીને સોલ્જરી કરીને આવ્યા છે. પ્રજા આવી શકે છે, ભીડ જોઈ સરકારી તંત્રને કામે લગાડે 8-8 દિવસ સુધી. અને સરકારી તંત્રને કામે લગાડતી જ નહોતા. પેલી એસટીની બસ છે ને, આ એસટીની બસનો ઉપયોગ કરે, 1 વર્ષની અંદર 10,000 એસટીની બસ રૂટ ઉપરથી ઉપાડી અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે લગાડે. આ 10,000 એસટીની જે બસ, એમાં બેસનારા લાખો મુસાફરો સામાન્ય માણસો છે, એની કઈ દશા થઈ એની ચિંતા કરી નરેન્દ્ર મોદીએ. આ નિષ્ઠુર માણસ, નિષ્ઠુર દયાહીન આ વ્યક્તિ છે. અને માટે તુલસી હાય ગરીબ થી, તુલસી હાય ગરીબ થી કદી ન ખાલી જા, મુઆ ઢોર કે ચામ છે. ભઠ્ઠી હોય ને ભઠ્ઠી લોહારની, એ ચામડાની બંધ. તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુઆ ઢોર સુકે ચામ છે લોહા ભસ્મ હો. નરેન્દ્ર મોદી, આ ભસ્મ થવાનો વાળો આવ્યો છે. પણ કહી શકાય તમારે દૂરથી આવ્યા છો ને જવા. અને હું કહીશ, અમદાવાદના બાપુનગરના મિત્રો ઘણા છે, એમને હું કહીશ કે મારા વખતે 19,000 વાર જમીન કોલેજ કરવા માટે મેં આપી, એને યાદ કરાવે છે મને. અને 1 રૂપિયાના ટોકન ધરતી આપી દીધી, કરો કોલેજ આવે, કોલેજ નથી. આ બાપુનગરનો લાખો લાખો માનવીઓનો, એટલે એકલો બાપુનગર નહીં, આ બાજુનો આખો. અને એમાં દીકરીઓ દીકરાઓ ભણવા જવું પડે પશ્ચિમમાં, કેટલા કિલોમીટર લંબાઈમાં કેટલો સમય જાય, દીકરી કે દીકરો પાછો આવશે કે કેમ, એની મા બાપને ચિંતા હોય, એ ચિંતા કાઢવા માટે એ વખતે આપણે ચિંતા કર્યું, કઈ થયું નથી. ડાયમંડ એક હોસ્પિટલ તો સારી અહીં કરવાની જરૂર છે. અને એને ડાયમંડના લોકોના સહકારથી મેં એમને એક હોસ્પિટલ થતી હતી, એને 10,000 ચોરસ માર જમીન, અને એ પણ એક ટોકન, એક કઈ થયું, કઈ કરું. મોદીએ તો એક પૈસો આપ્યો નહીં. કબીર સાહેબે કહ્યું છે કે ઊંચા ભયા તો ક્યાં ભયા. તમે ઊંચા થાવ, એવા ઊંચા માણસો થાય, કોઈ વાંધો નથી. ઊંચા ભયા તો ક્યાં ભયા, જૈસે તાળ ખજૂર. તાળી હોય ને ઊંચી ઊંચી હોય થાંભલા જેવી, ખજૂરી ઊંચી ઊંચી હોય થાંભલા જેવી. ઊંચા ભયા તો ક્યાં ભયા, જૈસે તાળ ખજૂર. પક્ષી તો છાયા ન મિલે,
એના પાંદડા કેવો હોય આમ ત્રાંસા અને પછી કાપા વાળા હોય, એમાં પક્ષીને છાંયો મળે ન મળે. ઊંચા ભયા તો ક્યાં ભયા, જૈસે તાળ પક્ષી તો છાયા ન મળે. ફળ 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 લગે અતિ દૂર, ઊંચું ઊંચું એ માણસના કામમાં ન આવે. ગેદુર વળલો હોય તો પક્ષીને છાયા મળે, માણસોને છાયા મળે. આંબાનું ઝાડ હોય તો છાંયો મળે, અને આંબામાં કેરી આવે તો હાથથી તોડી મળે. પડતો ઊંચું ઊંચું હોય પચાપું મળે. આ આખી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી પોતાની જાતને ઊંચા ગણાવતા હોય તો પ્રજાને એને કોઈ પડી નથી, પ્રજાને ન કોઈ લાભ, જનતાને ગુજરાતની જનતાને ન કોઈ. અને લોકશાહીને તો જેને ગળેથી દબાવવી છે, લોકશાહીને ગળેથી દબાવવી છે. આ ગુજરાતની અંદર કેટલાય મુખ્યમંત્રીઓ થઈ ગયા અને કેટલાય મુખ્યમંત્રીઓ થઈ ગયા, એ બધા મુખ્યમંત્રીઓ એમને વિધાનસભાનું સત્ર ચાલે ને વર્ષ દરમિયાનમાં, કોઈ મુખ્યમંત્રીના 70 દિવસ ચાલે, કોઈ મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન 65 દિવસ ચાલે, કોઈ મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન 60 દિવસ ચાલે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદમાં 11-11.5 વર્ષમાં માત્ર 30 દિવસ એવરેજ આ વિધાનસભાનું સત્ર ચાલ્યું છે. શું કામ નથી ચલાવતા? કારણ કે એમાં પ્રશ્નો પૂછાય, પ્રશ્નોત્તરીનો સમય, પ્રશ્નો પૂછાય, એના જવાબ આપવા પડે, અને જવાબ આપે તો એના વહીવટની પોલ ખુલ્લી થાય. વહીવટની પોલ ખુલ્લી થાય માટે વિધાનસભાને બને એટલું ફૂંકાવી નાખો, ફૂંકાવી નાખો, કરો સત્ર જ ન બોલાવો. હમણાં છેલ્લું સત્ર 3 મહિના પહેલા મળ્યું, વિધાનસભાનું કહેવાય સત્ર. કેટલા દિવસનો? 1 દિવસ. એની અંદર થોડા બધી ચર્ચાઓ થાય શરૂઆતમાં, પછી અંજલિ અપાય જે ગુજરી ગયા હોય પછી બંધ થઈ ભાગે છે. વિધાનસભાના સત્ર થી ભાગે છે નરેન્દ્ર મોદી. એક ભીકણ માનવી ચારે તરફથી ઘેરાયેલો હોય ને, એને બીક લાગે ચારે તરફ, મને અહીંથી એટેક થશે, મને અહીંથી એટેક થશે, મારી વાત બહાર આવી જશે. 30 દિવસ માત્ર, એમાં બધા કાર્યવાહી કરવાની, કાયદાઓ બનાવવા, પ્રજાની મુશ્કેલીઓ છે એના કાર્યક્રમો બનાવવા, મુશ્કેલી હળવી કરવા માટે કંઈક કરવું, સત્ર ચાલતું હોય તો લોકો આવી અને રજૂઆત કરે, એ જ ને. વિધાનસભાના સત્રથી નરેન્દ્ર મોદી દૂર ભાગે છે, લોકશાહીને ગળે ટૂંકો આપે છે. લોકાયુક્ત નિમતા નથી લોકસભાની અંદર, લોકપાલ નિમવાની બાબતમાં અહીંયા પૂતળા જયેલા છે, તમે લોકપાલ નિમતા નથી. કોંગ્રેસ સામે પૂતળા જયા, અરે તમને શરમ છે કે નહીં? તમે લોકાયુક્ત નિમતા નથી. 9 વર્ષ ત્યાં લોકાયુક્ત જો નિમો તો સીએજીનો રિપોર્ટમાંથી હકીકતો બહાર આવી હોય, લોકો લોકાયુક્ત પાસે મૂકે. મારા વખતે લોકાયુક્ત હતા જસ્ટિસ સોની, મારી વિરુદ્ધમાં એક અરજી થઈ, જસ્ટિસ સોનીએ મારું નિવેદન લીધું અને અંતે નીકળું કે એમાં કાંઈ ખોટી જ અરજી છે, કંઈ કરવા પણ છે. નરેન્દ્ર મોદી 9 વર્ષ ત્યાં લોકાયુક્ત નિમતા નથી, અને 9 વર્ષથી જયારે લોકાયુક્ત નિમતા નથી તો કોર્ટમાં પ્રશ્ન જોયો, હાઈકોર્ટમાં હાર્ટે કહ્યું, હાઈકોર્ટે કહ્યું નિમો, એમણે નિમા નહીં તો કોર્ટે કહ્યું કે ગવર્નરને અધિકાર છે, ગવર્નર નિમે તો ગવર્નરને નિમા.
તો ગવર્નરને નિમણૂક કરવાનો અધિકાર નથી એવો મુદ્દો પણ હાઈકોર્ટમાં, અને હાઈકોર્ટમાં જઈ એવા મુદ્દા ઉપર હાઈકોર્ટે કહ્યું કે ગવર્નરને અધિકાર છે, ગવર્નરને નિમણ જસ્ટિસ મહેતાને. અને નરેન્દ્ર મોદી હાઈકોર્ટમાં હારી ગયા સુપ્રીમ કોર્ટમાં. અરે ભાઈ, તમારે શું છુપાવવાનું છે? 46,000 કરોડ રૂપિયાનો ગોટાળો સીએજીએમ એના રિપોર્ટમાં પ્રસિદ્ધ કર્યો છે. 46,000 કરોડ રૂપિયા, અહીંયા 1,000 કરોડ રૂપિયાના ગોટાળા થાય, કેન્દ્રમાં 1,00,000 કરોડ રૂપિયાના ગોટાળા થાય. અરે ભાઈ, આ રાજ્ય સરકાર જો સ્થાપના છે ને, તો કેન્દ્રની કોંગ્રેસ સરકાર છે એ નાગના છે, જે રોકે છે બે. અને માટે હું તમને કહીશ કે કોંગ્રેસની ભ્રમજાળમાં પડશો નહીં. એમની પાસે આજે વર્ષો જ વર્ષોથી ખૂબ પૈસો છે, કારણ કે 1,00,000,000 કરોડ રૂપિયાના ગોટાળા, એ પૈસો તો એમની પાસે હોય. નરેન્દ્ર મોદી હમણાં ધંધામનો કાર્યક્રમ લીધો, ખંડણી. આ ખંડણી લીધી 550 કરોડ રૂપિયા ભેગા થયા. તો બોલો, દાઉદ છે ને, દાઉદ 100 કરોડ ની ખંડણી લેતો હતો, અને તો 550 કરોડ ની. તો એની પાસે પૈસા છે, પેલા કોંગ્રેસ વાળા પાસે પૈસા છે. પ્રજાના હિતનું કામ કોઈ કરવું નથી, કોંગ્રેસે કરી શકી નથી, કરી શકે એની ક્ષમતા નથી. માટે કોંગ્રેસને આને હટાવીને ઉલમાંથી ચૂલમાં પડવાનો વારો ન આવે, એટલે ધ્યાનમાં રાખજો. આ બાજુ ખાઈ છે, તો આ બાજુ કુવો છે. બે સરપંચ મતને નિષ્ફળ જવા દેતા નહીં. બહુ તો કહેવું નથી, મને મુદ્દો યાદ કરાવે છે, પણ તમે મારા ગળાની સ્થિતિ સમજો. 35 દિવસથી આ એક તર કોઈ મારા ગળાએ સાડા 5 કલાક હું છું છું, અને કોઈ મુશ્કેલી થઈ નથી. અને આપ સૌને હું કહેવા માંગુ છું કે ભાઈ, હવારમાં જો આપણી ચા છે ને એ જરાક ખરાબ થઈ ગયો તો હવાર બગડી જાય, સવાર બગડે ને. બપોરની જો દાળ બગડે તો દી બગડે, હવારની ચા બગડે તો સવાર બગડે, અને દાળ બગડે તો દી બગડે, અથાણું બગડે તો વરસ બગડે, અને વોટ બગડે તો પાંચ વર્ષ. વોટને બગડવા દેતા નહીં, નહીં કોંગ્રેસ, નહીં ભાજપ, પરિવર્તન પાર્ટી. અને માટે કહું છું, તખ્ત બદલ દો, તાજ બદલ દો, જુઠ્ઠાઓ કા ભારત માતા કી જય.